મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા જય ધન્વંતરી. મિત્રો, વધારે પડતું વજન તમારા શરીરને સુંદર બતાવવામાં વિક્ષેપ ઊભો કરે છે. ઉપર જતા તમારા શરીરમાં અનેક રોગોનું કારણ આ સ્થૂળ શરીર, જાડું શરીર તે એનું કારણ બની શકે છે. તો વજન ઘટાડવા માટે લોકો અનેક પ્રકારની મહેનત કરતા હોય છે. અમુક લોકો ખાવા પીવામાં ધ્યાન રાખતા હોય, અમુક લોકો ડાયટ પ્લાન સાથે નિયંત્રિત કરવાની કોશિશ કરતા હોય છે, અમુક લોકો ઔષધિઓ લેતા હોય છે, અમુક લોકો સવાર સાંજ ચાલવા જતા હોય છે. આવી ઘણી પ્રકારની મહેનતો કરતા હોય છે, કસરત, જીમ, આ બધું સ્વાભાવિક છે. પરંતુ આજે મારે તમને એક દિવ્ય વનસ્પતિ વિશે વાત કરવાની છે કે આ વનસ્પતિના પાન ચાવવાથી પણ તમારું શરીર ઘટવામાં તમને મદદરૂપ થાય છે અને વધારાની ચરબી ઓછી થવા લાગે છે. તો આ દિવ્ય વનસ્પતિનું નામ છે મીઠો લીમડો. આપણા રસોઈમાં મીઠો લીમડો હોય જ છે, આપણા રસોડામાં તેનું સ્થાન છે. વઘારમાં મીઠો લીમડો વર્ષોથી વાપરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં રસોડાને અડધું દવાખાનું શા માટે કહેવામાં આવ્યું છે? કારણ કે રસોડામાં આ બધા જ દ્રવ્યો છે તે આપણા આરોગ્યની સાથે જોડાયેલા છે. જો આનો સમજી વિચારીને ઉપયોગ કરીએ તો આપણને બીમારી બને એટલી ઓછી આવે છે. તો આ વનસ્પતિના પાન હાલતા ને ચાલતા તમે લોકો ખાશો એટલે તમારું વજન ઘટવામાં તમે જે મહેનત કરતા હશો એમાં તમને મદદરૂપ થશે. અને આ મીઠો લીમડો છે બીજી અનેક રીતે આપણને ઉપયોગી છે, જેમ કે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે, ડાયાબિટીસને આપણને કાબૂમાં અંકુશમાં રાખવા માટે મદદરૂપ થાય. ઉપર જતા આપણે આ મીઠો લીમડો છે તે આપણા રસોઈને પણ સ્વાદિષ્ટ બનાવવામાં મદદરૂપ થાય છે. એન્ટીબેક્ટેરિયલ તરીકે કામ કરે છે, આપણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે, સ્ટેમિના પાવર વધારવામાં મદદરૂપ થાય છે. અને જનરલી લીમડાના ત્રણ પ્રકાર છે, મીઠો લીમડો, કડવો લીમડો અને બકાન લીમડો. બધા જ ના કોઈ કોઈ રીતે ઉપયોગ અલગ અલગ રીતે થતા હોય છે, પરંતુ કડવો લીમડો પણ એટલો ઉપયોગી છે અને આપણો મીઠો લીમડો પણ એટલો ઉપયોગી છે. મીઠો લીમડો તમે બને એટલું ખાવાનું રાખજો, બને એટલું તમે એનું સેવન કરવાનું રાખશો તો તમને એના ફાયદાઓ થશે. પરંતુ એક હાલતાને ચાલતા ખાવાથી એટલે એનું એક માપ હોય છે, દિવસમાં 5-10 પાન અથવા તો 10-12 પાન એ રીતે તેનું સેવન કરવાનું છે. વધારે પડતું તો અમૃત પણ ન ખવાય, તો આ તો મીઠો લીમડો છે, બધું માપમાં સારું લાગે. ઉપર જતા જે લોકોને વજન ઘટાડવું છે એ લોકોએ શુદ્ધ સાત્વિક ખોરાક ખાવાનો છે, બહારનું ભોજન અવોઈડ કરવાનું છે, રાત્રિ ઉજાગરા બંધ કરવાના છે, ઠંડા પીણા બંધ કરવાના છે, આઈસ્ક્રીમ, દૂધની બનાવટ, દૂધ, પનીર, બટર, ચીઝ, મેંદો, બ્રેડ આ બધું બંધ કરવાનું છે, થોડુંક સવાર સાંજ ચાલવા જવાનું છે. તમે રહી શકો એટલું તમારે ભૂખ્યું રહેવાની કોશિશ કરવાની છે. માનો કે તમે 3 રોટલી ખાતા હોય તો 2 રોટલી ખાતા હોય તો 1, આ રીતે તમારે થોડુંક ભોજન ઉપર ધ્યાન આપવાનું છે. એટલે તમારું વજન છે તે ધીરે ધીરે ઘટવા લાગશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, માત્ર તમારે ભોજન વ્યવસ્થા ઉપર ધ્યાન આપવાનું છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.